પ્રકરણ બે, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ત્રિકોણમિતીય વિધેય વિશે તો આપણે ધોરણ 11 માં ભણી ગયા કે ત્રિકોણમિતીય વિધેયમાં શું હતું કે વિધેય કેવું હોય, એક એક વિધેય હોય, અનેક એક વિધેય હોય. અહીંયા પ્રતિવિધેય એટલે કે જે વિધેય આપ્યું હોય, સાઇન આપ્યું હોય, સાઇન નું પ્રતિવિધેય આપણે સાઇન ઇન્વર્સ, તો એના વિશે કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ એ બધા વિશે આપણે ભણવાનું છે. જો વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય હોય અને વ્યાપ્ત હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય મળે. ઘણા એવા વિધેયો છે કે જે એક એક નથી અને વ્યાપ્ત નથી, એક એક અને વ્યાપ્ત નથી, કે બંનેમાંથી એક પણ નથી તેવા વિધેયો ના પ્રતિવિધેયો મળે નહીં. એટલે શું કહે છે કે જો આપણને વિધેય એક એક વિધેય આપ્યું હોય, અથવા તો વ્યાપ્ત વિધેય આપ્યું હોય, અથવા તો બંને આપ્યું હોય, તો જ આપણને પ્રતિવિધેય મળે, બાકી પ્રતિવિધેય આપણને મળે નહીં. બધા જ ત્રિકોણમિતીય વિધેયો કેવા હોય? આવૃત વિધેય હોય. અને અનેક એક સંગતતા વાળા વિધેય હોય. અનેક એક સંગતતા વાળા વિધેયો હોય તો તેમના પ્રતિવિધેયો મળે નહીં. એટલે કે જો બધા જ ત્રિકોણમિતીય વિધેયો આવૃત વિધેયો હોય અને અનેક એક સંગતતા વાળા વિધેયો હોય તો તેમના પ્રતિવિધેયો મળે નહીં. પણ જો તેમના પ્રદેશ કણ અને સહપ્રદેશ કણ
एक अने व्याप्त थाय तो मर्यादित प्रदेश गण मा अने सौ प्रदेश गण मा तेमना प्रतिविधेयो अस्तित्व धरावे छे। एटले शुं के छे, पहला तो शुं छे के जो त्रिकोणमितीय विधेयो आवृत विधेय होय अने अनेक एक संगतता वाळू विधेय होय तो आप एना प्रतिविधेय आपणने मळे नहीं, पण जो तेमनो प्रदेश गण ने सौ प्रदेश गण ए एक एक अने व्याप्त होय અને પણ મર્યાદિત પ્રદેશ ગણમાં અથવા તો સૌ પ્રદેશ ગણમાં જો આપેલો હોય તો એ પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એવું કહેવાય। હવે આપણે જાણીએ છીએ કે એફ ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ વાય ઇક્વલ્સ ટુ શું હતું એક્સ વાય જ્યાં વાય ઇક્વલ્સ ટુ શું છે એફ ઓફ x x belongs to a અને y belongs to b છે। એ કેવું છે એક એક અને વ્યાપ્ત વિધેય હોય એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો તેનું પ્રતિવિધેય એ શું થશે એફ ઇનવર્સ ઇક્વલ્સ ટુ વાય એક્સ જ્યાં વાય ઇક્વલ્સ ટુ તો શું છે એફ ઓફ એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી છે। વળી જો એફ ઓ એફ ઇનવર્સ ઇક્વલ્સ ટુ આઈ બી થાય અને એફ ઇનવર્સ ઓ એફ ઇક્વલ્સ ટુ શું મળે આઈ એ મળે તો માટે એક્સ બિલોંગ્સ ટુ એ જ્યાં એફ ઇનવર્સ ઓ એફ ઇન્ટુ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ હશે અને y belongs to b માટે f o f inverse into y equals શું મળશે y મળશે।